भारतीय लोकतंत्र ने संचालित करना छे भारतीय संविधान। दुनिया ना सौथी मोटा लोकतंत्र भारत नो धर्मग्रंथ इंडियन कॉन्स्टिट्यूशन एटले के भारतीय बंधारण छे। आजादी ना आंदोलन दरमियान जागृत थयेली राजनीतिक चेतना नु परिणाम जो संविधान ने कहेवामां आवे तो तेमां जरा पण खोटुं नथी। भारतीय संविधान में देश ना बधा समुदायों अने वर्गों ना हितों ने ध्यान में राखी ने विस्तृत प्रावधानों समावेश करवामां आव्यो छे, जेनुं परिणाम ए छे के आज़ादी ना 74 वर्षों बाद पण भारतीय संविधान अक्षुण जीवंत अने सतत क्रियाशील छे। शू छे संविधान अने तेनुं महत्व शू छे? सामान्य रीते संविधान नियमों अने उपनियमोंनो एक एवो लेखित दस्तावेज छे जेना आधारे कोईपण देशनी सरकार काम करे छे। आ देशनो राजनीतिक व्यवस्थानो बुनियादी ढांचो निर्धारित करे छे। दरेक देशना संविधानमां તે દેશના આદર્શો ઉદ્દેશ્યો અને મૂલ્યોનું સંચયન પ્રતિબિંબિત થયેલું હોય છે। સંવિધાન એકમાત્ર જડ દસ્તાવેજ નથી પરંતુ સમય સાથે વારંવાર અપડેટ થાય છે। આમ ફ્લેક્સિબિલિટી એટલે કે લવચિકતા એ ભારતીય સંવિધાનનું સૌથી મહત્વનું પાસું છે। ભારતીય સંવિધાન દુનિયાનું સૌથી મોટું લેખિત સંવિધાન છે જે તત્વો અને મૂળ ભાવનાની દ્રષ્ટિએ अद्वितीय बे नमून अने बे जोड़ छे। संविधान में विविध संशोधनों करी 5 परिशिष्टों पण जोड़वामां आव्या छे जे पहला नहोता। 6 मौलिक अधिकारों संविधान ना त्रीजा भाग में 6 मौलिक अधिकारों वर्णवाया छे। वास्तव में मौलिक अधिकारों नो मुख्य उद्देश्य राजनीतिक लोकतंत्र नी भावना ने प्रोत्साहित करवानो छे। छे एक रीते कार्यपालिका अने विधायिकाना मनमान्य कानूनों पर अंकुश लगावानुं कार्य करे छे। मौलिक अधिकारोना उल्लंघननी स्थितिमां तेने कोर्टना माध्यमथी लागू करवामां आवे छे। आ सिवाय भारतीय संविधाननी धर्मनिरपेक्षता ए तेनी प्रमुख विशेषता छे। धर्मनिरपेक्ष एटले के सेक्युलर होवाने लीधे भारतमां कोई एक धर्मने विशेष मान्यता नथी आपवामां आवी। भारतीय संविधाननी प्रस्तावना भारतीय संविधाननी प्रस्तावना दुनिया में सर्वश्रेष्ठ छे, छेने अमेरिकाना संविधानथी प्रभावित थयेली मानवामां आवे छे। भारतीय संविधाननी प्रस्तावना कहे छे के संविधाननी शक्ति जनतामां समायेली छे। भारतनुं संविधान देशनो सर्वोच्च कानून छे जे सरकारना मौलिक राजनीतिक सिद्धांतो प्रक्रियाओ प्रथाओ अधिकारो शक्तिओ अने कर्तव्योनुं निर्धारण करे छे। संविधान संबंधी महत्वपूर्ण प्रश्न तेनी व्याख्या अने अर्थविवेचन साथे जोड़ायेलो छे। नियमो मुजब सुप्रीम कोर्ट ने अंतिम व्याख्या करता अने अर्थविवेचन करवानी जवाबदारी सोंपाई छे। सुप्रीम कोर्ट ज संविधान में लिखित प्रावधानों अने तेमा उपयोग करायेली शब्दावलीना अर्थ अने गूढ़ार्थना विषय में अंतिम कथन रजू करी शके छे। संवैधानिक व्याख्या અને તેનું મહત્વ સંવૈધાનિક વ્યાખ્યાનો અર્થ સંવિધાનના અર્થ અથવા અનુપ્રયોગથી સંબંધિત વિવાદોને ઉકેલવાની કોશિશના રૂપમાં સંવિધાનના વિવિધ પ્રાવધાનોની વિવેચના કરવા સાથે જોડાયેલો છે, જેનાથી પ્રાવધાનોના ક્ષેત્રને વિસ્તૃત કરી શકાય। સંવિધાન કોઈ જડ દસ્તાવેજ નથી હોતું, પરંતુ આ એક ગતિશીલ દસ્તાવેજ છે જે સમાજની બદલતી જરૂરિયાતોને પૂરી કરવા સમય સાથે વિકસિત થતું અને બદલતું રહે છે। તેમાં નવા નવા સુધારાઓ અને કાયદાઓ ઉમેરાય છે। સંસદ જે કાયદાઓને પસાર કરે છે, જેને જેટલી આસાનીથી લાગુ કરી શકાય છે તેટલી આસાનીથી રદ પણ કરી શકાય છે। જ્યારે સંવિધાનની પ્રકૃતિ કાનૂન એટલે કાયદાથી અલગ હોય છે, સંવિધાનનું નિર્માણ ભવિષ્યને ધ્યાનમાં રાખી કરવામાં આવે છે, જેને કેન્સલ કરવું કાયદા કરતાં પણ અઘરું હોય છે, જેથી વર્તમાન પરિસ્થિતિ મુજબ તેનું અર્થઘટન કરવાની જરૂર હોય છે। આજનો સમય સંવૈધાનિક વ્યાખ્યાના વિકાસનું ચોથું ચરણ છે। કથની છે કે સર્વોચ્ચ ન્યાયાલયે એવા કેટલાય ફેસલાઓ સંભળાવ્યા છે જેમાં વ્યક્તિના અધિકારોને માન્યતા આપીને સામાજિક પરિવર્તનના યુગની શરૂઆત કરવામાં આવી છે, જે હેઠળ મહિલાઓ પર મંદિર પ્રવેશ અંગે લાગેલા પ્રતિબંધો હટાવાયા છે અને
હોમોસેક્સ્યુઆલિટીને અપરાધથી મુક્ત કરાય છે. સુપ્રીમ કોર્ટ કહે છે કે ભક્તિમાં લિંગભેદ ન કરી શકાય. સંવિધાનના અભાવમાં કેવી હશે પરિસ્થિતિ? સામાજિક વિનિમયની પ્રથમ સંકલ્પના જેમ્સ હોબ દ્વારા સામાજિક સમજૂતીના સિદ્ધાંતમાં કરવામાં આવી હતી, જેને મનુષ્યની પ્રાકૃતિક અવસ્થાની પરિસ્થિતિઓથી ઉત્તરોત્તર સામાજિક પ્રગતિના ક્રમમાં જોવામાં આવ્યો. પ્રાકૃતિક અવસ્થા જેમાં મનુષ્યને બે જ અધિકારો પ્રાપ્ત હતા. પ્રથમ, પોતાના જીવનની રક્ષાનો અધિકાર, અને બીજો, પોતાના જીવનની રક્ષા માટે કંઈ પણ કરવાનો અધિકાર. પ્રાકૃતિક અવસ્થાની પરિસ્થિતિમાં સમાજમાં વ્યાપકપણે અવ્યવસ્થા વ્યાપેલી હતી, કેમકે મનુષ્ય પોતાની રક્ષાના નામે કોઈ બીજાના અધિકારોનું પણ ક્ષણ માત્રમાં હનન કરતો હતો. નેચરલ કન્ડિશનની સ્થિતિ શક્તિ હિ સત્ય હે, અર્થાત જીસકી લાઠી ઉસકી ભેંસ પર આધારિત હતી. આથી લોકોને હંમેશા પોતાના પ્રાણ, અધિકાર અને સંપત્તિ છીનવાઈ જવાનો ભય રહેતો હતો. તેથી લોકોએ સામૂહિક સ્તરે રાજનીતિ અને સમાજની સારી અને સમન્વિત વ્યવસ્થા માટે સામાજિક સમજૂતીના સિદ્ધાંત પર સહમતિ દર્શાવી, જેમાં બધા લોકો દ્વારા એકબીજાના અધિકારોના સન્માનની વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવી.